સુખ હોય પરંતુ શાંતિ ન હોય, તો સમજજો કે તમે સુવિધાને ભૂલથી સુખ સમજી રહ્યા છો. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે બારૈયા પાઠનો એક ક્વેશ્ચન છે જેને સાયન્સ શીખવું છે, તો કયો ડાયમંડ ક્લાસ એને સારો પડશે તો તેને રિલેટેડ આપણે વાત કરશું. તો સૌથી પહેલા ઘણા મારા મિત્રો હશે જે સાયન્સ શીખ્યા હશે, જે ક્લાસીસમાં શીખ્યા હશે, અમુક એવા પણ ફ્રેન્ડ્સ હશે જે કારખાને શીખ્યા હશે, અમુક ઓફિસમાં શીખ્યા હશે. તો મારે એટલું કહેવું છે કે બારૈયા પાઠ તમારા કોઈ ફ્રેન્ડ છે જેને પહેલા તમે એની યારે ડિસ્કસ કરો કે મારે ડાયમંડમાં જવું છે, ડાયમંડની અંદર સાયન્સ શીખવી છે, તો મને ક્યાં સારી પડશે. લાઈક કે ઘણા એવા મારા ફ્રેન્ડ્સ છે જે મને કોમેન્ટમાં લખે છે કે આપણે ડાયમંડ ક્લાસીસ કરતા આપણે કોઈ બી ઓફિસમાં ડાયરેક્ટલી બેસી જઈએ, ભલે ઓછા પગારમાં કે ઓછો પગાર ના આપે તો એક બે મહિનો આપણે રાખીને પછી પગાર સ્ટાર્ટ કરે તો ત્યાં બેસવું સારું છે. કારણ કે ડાયમંડ ક્લાસીસમાં તમે જશો તો ડાયમંડ ક્લાસીસ વાળા ઓનલી તમને બેઝિક થિંગ જ આપવાના છે, કે તમને એની પાસે પૂરતું સીમિત નોલેજ હશે. ફોર એક્ઝામ્પલ કે ઈ એક રૂમમાં બેસે છે, તમે કોઈ બી ડાયમંડ ક્લાસીસ જોયો છે તો ડાયમંડ ક્લાસીસ હંમેશા પેક રહેવાનો છે, એ કઈ માર્કેટની અંદર નથી હોવાના ડાયમંડ ક્લાસીસ. તો એની અંદર શું હોય છે બેઝિકલી, એ લોકો પાસે અમુક ફિક્સ જ નોલેજ હોય છે કે અલ્લો ભાઈ ફિક્સ નોલેજ તો એટલું જ તમને આપી એક માના. પણ જયારે તમે ડાયમંડ માર્કેટમાં ઓફિસમાં જશો તો ઓફિસમાં ડેઈલી તમારે નવા નવા તમારી પાસે ચેલેન્જો આવશે, જે ચેલેન્જ ઉપરથી તમે કંઈક નવું શીખી શકશો. સો એઝ પર માય ઓપિનિયન કે તમારે ક્લાસીસ કરતા કોઈ બી ઓફિસ, નાની મોટી ઓફિસ કે કારખાનામાં શીખો તો વધારે બેનિફિટ છે. પછી આ ડિપેન્ડ કરે છે કે બારૈયા પાઠ તમારી ઉપર કે તમારા ફ્રેન્ડ્સ છે એ તમને કેવી સલાહ આપે છે. પછી તમારે એવું લાગે તો તમારા ફેમિલી મેમ્બર કોઈ રિલેશનશીપમાં ડાયમંડમાં હોય તો એને પણ એક વાર પૂછી લો, એને ઇન્ફોર્મ કરી જુઓ કે આપણે સાયન્સ શીખવું છે. કારણ કે હવે એક સારો એવો ટાઈમ છે કે મેન્યુઅલ માર્કિંગ જો તમને આવડતું હશે તો તમે ઇન ફ્યુચર ભવિષ્યમાં પણ તમારું પોતાનું સ્ટાર્ટઅપ કરી શકશો, મેન્યુફેક્ચરિંગ કરી શકશો. કારણ કે પેન સાઇન છે એનાથી તમને આઈડિયા આવવાનો છે કે કેવો હીરો સારો આવવાનો છે, કયા વજનનો આવવાનો છે અને કેટલો સારો તમે કાઢી શકવાના છો. તમને અરે સેલેરી રેન્જ પણ ખબર છે કે ડાયમંડની અંદર જો તમે શીખતા હશો કે કોઈ બી તમારા ફ્રેન્ડ્સ હશે એ શીખતા હશે, શીખીને જયારે બહાર નીકળે છે કે કોઈ ઓફિસ ચેન્જ કરે છે ત્યારે એનો પગાર રેન્જ બહુ હાઈ વહી જતો હોય છે. સો આ એક બહુ સારી એવી વસ્તુ કહેવાય, સાયન્સ તમારે શીખવાનું પસંદ કર્યું છે તો બારૈયા પાઠ બસ એટલું જ તે મારા તરફથી. પછી તમને એવું લાગતું હોય કે કોઈ સારો એવો ક્લાસીસ છે જે તમને કોઈ સજેસ્ટ કરતો હોય તો તમારે ઉપર છે કે તમારે જવું કે ના જવું. બટ એઝ પર માય ઓપિનિયન મેં તમને અગાઉ પણ કીધું કે કોઈ બી નાની એવી ઓફિસ છે જે તમને ભલે સેલેરી નથી આપતું, પ્રોવાઈડ નથી કરતું, કારણ કે ક્લાસીસ વાળા તો એને તો પૈસા આરે જ મતલબ હોય છે. જો એકવાર તમારી ફી એની પાસે કલેક્ટ થઈ ગઈ તો એ લોકો પછી તમને આવડે કે ના આવડે તમને તો બેસાડી દેવાના છે, તમને શીખવાડવા રાખવાના છે. બસ એટલું જ બારૈયા પાઠને એટલું કહેવાનું. જો તને હજી કોઈ બી ડાઉટ હોય તો તું કોમેન્ટમાં લખી શકે છે, અમુક તારા પોઈન્ટ ઓફ વ્યૂ પણ મને જણાવી શકે છે.